બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરની જામનગરના નવા ગામ ગેડ વોર્ડ નંબર 4 માં ઓનલાઈન મેમ્બર્સ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જામનગર ધારાસભ્ય વિક્રમ માડમે આજરોજ વોર્ડ નંબર 4 માં ધારાસભ્ય જોડે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ત્યારે વિક્રમ માડમ વોર્ડ નંબર 4 માંથી જનમિત્ર બન્યા બાદ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ઓનલાઈન મેમ્બર્સ ડ્રાઈવનો પ્રારંભ કર્યો છે. આજરોજ ખંભાળાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 4 માં મેમ્બર્સ ડ્રાઈવ કરવામાં આવી હતી. આ તકે નવાગામ ગેડ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે જનમિત્રોને નિમણૂક કરવામાં આવી હતી. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું કે કોંગ્રેસમાંથી અમુક લોકો રાજીનામું આપી રહ્યા છે, જો કે બસ કે ટ્રેનમાં જતા હોય ત્યારે મુસાફરો પોતાનું સ્ટેશન આવે ત્યાં ઉતરી જતા હોય છે, તેમ કહી ધારાસભ્ય જયરાજસિંહ અંગે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસમાંથી એક બાજુ ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે તો બીજી બાજુ રાહુલ ગાંધીના આદેશ મુજબ સભ્યો બનાવવાની ઝુંબેશ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે જામનગરમાં પણ આ ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસમાં સામાન્ય માણસો સભ્ય બની રહ્યા છે અને ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. ઓનલાઈન મેમ્બર્સ ઝુંબેશ કાર્યક્રમમાં 4 વોર્ડ પ્રમુખ મહેશભાઈ ડાભી, રચનાબેન નંદાણિયા, આનંદભાઈ ગોહિલ, સુભાષભાઈ ગુજરાતી, મહિલા પ્રમુખ રંજનબેન સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા અને સભ્ય નોંધણી મહાજનસંપર્ક અભિયાન યોજવામાં આવ્યું હતું, તેમાં બહોળી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. પરંતુ મારા માટે તો નવાગામ ગેડ, જે મારું જન્મસ્થળ છે, બાજુમાં જ મારું મતદાન ક્ષેત્ર છે. 1996માં નગરપાલિકાના પ્રમુખ તરીકે હું અહીંથી જીતી અને મારા રાજકારણની જાહેર જીવનની કારકિર્દી મેં શરૂ કરી હતી. આજે કોંગ્રેસ પાર્ટીનું સભ્ય જોડો અભિયાન જે ચાલી રહ્યું છે, કોંગ્રેસના સભ્યો બનાવી રહ્યા છીએ, લોકોને કોંગ્રેસના સભ્યો બનવું છે પણ એની એક સિસ્ટમ લોકોને ખબર નહોતી, એના માટે રાહુલ ગાંધીએ જે આ અભિયાન લોન્ચ કર્યું છે એની અંદર આજે મને જનમિત્ર તરીકે કોંગ્રેસ પાર્ટીએ જનમિત્ર બનાવ્યો છે. એટલે મેં હસતા હસતા મારી પાર્ટીના આગેવાનો પ્રમુખ શ્રી દિગુભાને કીધું કે આજે તમે મને જનમિત્ર બનાવો છો, પણ હું તો પેદાઈશી જનતાનો મિત્ર જ છું અને મરીશ ત્યાં સુધી જનમિત્ર જ રહેવાનો છું. પણ પાર્ટીની એક પ્રક્રિયા છે, એક ફોર્મ્યુલા છે, એના અનુસંધાને એક જનમિત્ર બની અને નવા મિત્રો બનાવવા એ મારી ફરજ છે, નવા સભ્યો કોંગ્રેસના બનાવવા એ મારી ફરજ છે અને એના ફરજના ભાગરૂપે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.